मित्रों आगना वीडियो में आप खोड़ो कक्को सादो कक्को और खानावाड़ो कक्को भणी गया। गुजराती अक्षरों सामे अंग्रेजी अक्षरों भणी गया अने एना आधारे व्यक्तिना नामना स्पेलिंग पण सीखी गया। अने होमवर्क में पण मैं तमने व्यक्तिना नाम बीजा आपेला ए तमे पूरा करी दीधा हशे, ना कर्या होय तो करी देवाना, बराबर। हवे आजे आपणे आजना वीडियो में हस्वई वाळो अने दीर्घई वाळो कक्को अने एना आधारे व्यक्तिना नामना स्पेलिंग शीखीशू। तो सौथी पहेला आपणे जोईए हस्वई वाळो कक्को। हस्वई वाळो कक्को केम कहे छे? खोड़ा कनी साथे ई स्वर एटले नानी ई, ई स्वर भळी जाय एटले हस्वई वाळो कक्को बने छे। हवे हस्वई वाळो कक्को एना गुजराती मूळाक्षर सामे अंग्रेजी अक्षरो જોઈએ, હું વાંચું છું, તમે સાંભળો। કને રસવઈ કી કે આઈ, ખને રસવઈ ખી કે એચ આઈ, ગને રસવઈ ગી જી આઈ, ગને રસવઈ ગી જી એચ આઈ, ચને રસવઈ છી સી એચ આઈ, છને રસવઈ છી સી ડબલ એચ આઈ, જને રસવઈ જી જે આઈ, જને રસવઈ જી જે એચ આઈ સેડ આઈ, ટને રસવઈ ટી ટી આઈ, ઠને રસવઈ ઠી ટી એચ આઈ, ડને રસવઈ ડી ડી આઈ, ડને રસવઈ ડી ડી એચ આઈ, અણને રસવઈ અણી એન આઈ, તને રસવઈ તી ટી આઈ, થને રસવઈ થી ટી એચ આઈ, દને રસવઈ દી ટી આઈ, ધને રસવઈ દી ડી એચ આઈ, નને રસવઈ ની એન આઈ, પને રસવઈ પી પી આઈ, ફને રસવઈ ફી પી એચ આઈ એફ આઈ, બને રસવઈ બી બી આઈ, બને રસવઈ બી બી એચ આઈ, મને રસવઈ મી એમ આઈ, યને રસવઈ ઈ વાય આઈ, રને રસવઈ રી આર આઈ, લને રસવઈ લી એલ આઈ, વને રસવઈ વી વી આઈ ડબલ્યુ આઈ, સને રસવઈ સી એસ એચ આઈ, શને રસવઈ ષટકોણનો છે તો એસ એચ આઈ, સસલાનો સ રસવઈ સી એસ આઈ, હને રસવઈ હી એચ આઈ, અળને રસવઈ અળી એલ આઈ, ક્ષને રસવઈ ક્ષી, એમાં બે અક્ષરો છે કે એસ એચ આઈ એક્સ આઈ, અને જ્ઞાની રસવઈ જ્ઞી જી એન આઈ। તો આ થયો કથી જ્ઞ સુધી હસ્વઈ વાળો કક્કો। આ બધા અંગ્રેજી મૂળાક્ષરો મોઢે કરી દો તો વ્યક્તિના નામના સ્પેલિંગ લખવામાં સરળતા રહેશે, એટલે બધા અંગ્રેજી અક્ષરો છે એ મોઢે પાકા તૈયાર કરી દેવા કે ગુજરાતી અક્ષર સામે કયો અંગ્રેજી અક્ષર આવે છે। હવે આપણે એના આધારે જોઈએ કે નીચે આપેલા વ્યક્તિના નામના સ્પેલિંગ લખો। સૌથી પહેલું નામ છે કવિતા, કવિતા તો ક સાદો ક છે, તો આપણો સાદો ક ભણી ગયા, સોરી સાદો કક્કો ભણી ગયા, કાનાવાળો કક્કો ભણી ગયા અને રસવઈવાળો કક્કો, તો આ ત્રણમાંથી જ નામ છે। પહેલાં છે સાદો ક, તો એનો અંગ્રેજી અક્ષર બનશે કે એ, વને રસવઈ વી તો વી આઈ, અને તને કાનો તા છે એટલે ટી એ, તો આખું નામ બનશે કે એ વી આઈ ટી એ। વીરલ, વને રસવઈ વી વી આઈ, રનો આર એ અને લનો એલ, વી આઈ આર એ એલ। શિશિર, શિશિરમાં બંને શરણાઈનો સ છે અને રસવઈ છે, તો શિશિરમાં આપણે કક્કામાં ભણી ગયા, શરણાઈનો સ હોય તો એસ એચ આઈ, ફરી વાર સને રસવઈ સી છે એસ એચ આઈ, અને રનો આર એસ એચ આઈ એસ એચ આઈ આર। આ રીતે એક એક અક્ષર ગુજરાતી અક્ષરનું અંગ્રેજી અક્ષર લખતા જવાનું એટલે વ્યક્તિનું નામ બની જશે, એને ગોખવાની બેસવાનું કે એસ એચ આઈ આર એસ એચ આઈ આર, એવું નહીં, જે જે ગુજરાતી અક્ષરો આપે છે એના તમે અંગ્રેજી અક્ષરો બનાવતા જાઓ, નામ બની જશે। નીરવ, નને રસવઈ ની એન આઈ, ર આર એ વનો વી, એન આઈ આર એ વી।
હવે આ બાજુ જોઈએ ચિરાગ, ચને રસ્વઈ ચી તો સી એચ આઈ, રનેકાનો રા આર એ અને ઘનો જી સી એચ આઈ આર એ જી. રવિ, ર સાદો ર છે એટલે આર એ, વને રસ્વઈ છે એટલે વી આઈ, આર એ વી આઈ. રક્ષિતા, હવે અહીંયા જુઓ રક્ષિતામાં રનો આર એ, ક્ષને રસ્વઈ ક્ષી કે એસ એચ આઈ, તનિકાનો તા ટી એ, આર એ કે એસ એચ આઈ ટી એ. હિનલ, તો હિનલમાં હની રસ્વઈ હી એચ આઈ, સાદો ન છે એન એ અને લનો એલ. આ રીતે એક એક અક્ષરનું જે ગુજરાતી અક્ષર આપે છે એક એક અક્ષરનું અંગ્રેજી બનાવતા જવાનું એટલે આપણને સરળ રહેશે, નામ અઘરા લાગશે નહીં. હિનલ એચ આઈ એન એ એલ. હવે આપણે આગળ જોઈએ દીર્ઘ ઈ વાળો કક્કો. તો ખોડા કક્કા, ખોડા કની સાથે મોટી ઈ, દીર્ઘ ઈ વળી જાય એટલે દીર્ઘ ઈ વાળો કક્કો બને છે. હવે હું વાંચું છું એ તમે સાંભળો. કને દીર્ઘઈ કી કે ડબલ ઈ, ખને દીર્ઘઈ ખી કે એચ ડબલ ઈ, ઘને દીર્ઘઈ કી જી ડબલ ઈ, ઘને દીર્ઘઈ કી જી એચ ડબલ ઈ, ચને દીર્ઘઈ છી સી એચ ડબલ ઈ, છને દીર્ઘઈ છી સી ડબલ એચ ડબલ ઈ, જને દીર્ઘઈ જી જે ડબલ ઈ, જને દીર્ઘઈ જી જે એચ ડબલ ઈ અથવા તો ઝેડ ડબલ ઈ, ટને દીર્ઘઈ ટી ટી ડબલ ઈ, ઠને દીર્ઘઈ ઠી ટી એચ ડબલ ઈ, ડને દીર્ઘઈ ડી ડી ડબલ ઈ, ઢને દીર્ઘઈ ડી ડી એચ ડબલ ઈ, અણને દીર્ઘઈ અણી એન ડબલ ઈ, તને દીર્ઘઈ ટી ટી ડબલ ઈ, થને દીર્ઘઈ થી ટી એચ ડબલ ઈ, ધને દીર્ઘઈ ડી ડી ડબલ ઈ, ધને દીર્ઘઈ ડી ડી એચ ડબલ ઈ, નને દીર્ઘઈ ની એન ડબલ ઈ, પને દીર્ઘઈ પી પી ડબલ ઈ, ફને દીર્ઘઈ ફી એફ ડબલ ઈ અથવા તો પી એચ ડબલ ઈ. બને દીર્ઘઈ બી બી ડબલ ઈ, ભને દીર્ઘઈ બી બી એચ ડબલ ઈ, મને દીર્ઘઈ મી એમ ડબલ ઈ, સોરી યને દીર્ઘઈ ઈ વાય ડબલ ઈ, રને દીર્ઘઈ રી આર ડબલ ઈ, લને દીર્ઘઈ લી એલ ડબલ ઈ, વને દીર્ઘઈ વી, એમાં બે અક્ષરો છે વી ડબલ ઈ ડબલ્યુ ડબલ ઈ, શને દીર્ઘઈ સી એસ એચ ડબલ ઈ, ષટકોણનો સ દીર્ઘઈ સી એસ એચ ડબલ ઈ, સસલાનો સ દીર્ઘઈ સી એસ ડબલ ઈ, હને દીર્ઘઈ હી એચ ડબલ ઈ, અળને દીર્ઘઈ અળી એલ ડબલ ઈ, ક્ષને દીર્ઘઈ ક્ષી કે એસ એચ ડબલ ઈ અથવા તો એક્સ ડબલ ઈ, જ્ઞને દીર્ઘઈ જ્ઞી જી એન ડબલ ઈ. હવે આપણે જ્યાં દીર્ઘઈ વાળો કક્કો ભણી ગયા એના આધારે જોઈએ એના વ્યક્તિના નામ. હવે દેખો નીચે આપેલા વ્યક્તિના નામના સ્પેલિંગ લખો. એમાં સૌથી પહેલું નામ છે માનસી. માનસીમાં મનેકાનોમાં, તો એનો અંગ્રેજી અક્ષર આપણે અહીંયા લખ્યો છે એમ એ, સાદો ન છે એટલે એન એ, અને સને દીર્ઘઈ સી એસ ડબલ ઈ, એમ એ એન એ એસ ડબલ ઈ. હવે જો બાજુમાં બીજું નામ આપ્યું છે શીતલ, તો એમાં સને દીર્ઘઈ સી એસ એચ ડબલ ઈ, તનો ટી એ અને લનો એલ, એસ એચ ડબલ ઈ ટી એ એલ. પછી જોઈએ સાક્ષી. હવે સાક્ષીમાં સનેકાનો સા એસ એ, ક્ષને દીર્ઘઈ ક્ષી કે એસ એચ ડબલ ઈ, એસ એ કે એસ એચ ડબલ ઈ. હવે નીચે જ નામ જોઈ લઈએ આપણે ઝીલ, તો
જનો ઝેડ અહીંયા છે ઝેડ ડબલ ઈ લનો એલ ઈલા હવે ઈમાં મોટો ઈ છે એટલે આઈ અહીંયા સીધા સ્વરથી નામ આપેલું છે ઈલા તો આઈ લનિકાનો લા એલ એ આઈ એલ એ હવે આ બાજુ જોઈએ શીતલ તો આપણે જોઈ ગયા હવે જોઈએ માહી તો મનિકાનો મા એમ એ એચ હને દીર ગઈ તો એચ ડબલ ઈ એમ એ એચ ડબલ ઈ હવે અહીં જો ટીશિયા હવે અહીંયા દીર ગઈ છે છતાં પણ મેં અહીંયા આઈ કર્યો છે તમને તો એવું થશે કે ટીચર રસોઈવાળા કક્કામાં જ આઈ થાય તો એવું હોતું નથી આપણે દીર ગઈ હોય તો પણ આઈ લખી શકીએ છીએ અહીંયા પણ તમે માહી અહીંયા ડબલ ઈની જગ્યાએ આઈ લખી શકો છો શીતલમાં ડબલ ઈની જગ્યાએ પણ આઈ લખી શકો છો એટલે અહીંયા લખાયું છે ટી આઈ એસ એચ એ હવે આ થયા વ્યક્તિના નામના સ્પેલિંગ હવે એના ઉપરથી તમને હોમવર્ક આપવામાં આવેલું છે કે નીચે આપેલા વ્યક્તિના નામના સ્પેલિંગ લખો કિશન શિલ્પા સમીરા ઈશાન વિરાલી ફરીદા અને અનિતા એક એક ગુજરાતી અક્ષરનું અંગ્રેજી અક્ષર કરતા જાઓ અને લખતા જાઓ તો વ્યક્તિના નામ લખવામાં સરળ રહેશે થેન્ક યુ જય શ્રી કે હેવ અ નાઇસ ડે